કચ્છના લોકોની ખુમારી અને કળાની બરાબરી કોઈ કરી શકે તેમ નથી આજે લોકો રસોઈ તેમજ જમવા માટે ડિનર ઉપયોગ કરે છે પણ જો તમને માટીના ડિનર સેટ મળે તો જમવાનો કેવો જલસો પડી જાય જૂના જમાનામાં લોકો માટીના પાત્રોનો નો ઘરગથ્થુ કામ માટે જ ઉપયોગ કરતા હતા કચ્છના ભુજ તાલુકાના ખાવડા ગામમાં રહેતા સારાબાઈ માટી કામ માટે જાણીતા છે તેઓની કલા જોઈને ફોનરો પર દંગ રહી ગયા છે

દસ દિવસ માટે જવાનું હતું પણ સાડા ત્રણ મહિના સુધી કામ કર્યું બાદમાં તકો મળતી ગઈ દિલ્હી મ્યુઝિયમ ભોપાલ સહિતના જુદા જુદા સ્થળે માટી કલા રજૂ મળ્યો એક બાદ એક ના સોફાન પર સર કર્યા ઘણી મહેનત બાદ આજે મુકામ પર પહોંચ્યા છે સારાબાઈ માટીમાંથી ડિનર સેટ થાળી વાડકા ચમચી ગ્લાસ સહિતની વસ્તુઓ બનાવીને જાણે છે વધુમાં તેમણે માટીના નાઇટ લેમ્પ પણ બનાવ્યા છે તો સ્પીકર પણ બનાવ્યા છે જી હા માટીના સ્પીકર માં અવાજ જોરદાર આવે છે જેથી સ્પીકરની માંગ પણ વધારે છે કચ્છ રણોત્સવ ફરવા આવતા લોકો અચૂકથી થી મુલાકાત લઈ વસ્તુઓની ખરીદી કરે છે તાજેતરમાં રશ્મિ રોકેટ ફિલ્મ શૂટિંગ માટે કચ્છની મહેમાન બનેલી તાપસી પન્નુએ પણ સારાબાઈ મુલાકાત લઈ ખરીદી કરી હતી કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી નેચરલ માટીથી વસ્તુઓ બનાવાય છે જેથી લોકોની વધારે માંગ રહે છે મારું નામ અબ્દુલભાઈ છે અને મારા પિતાજીનું નામ ઇબ્રાહિમભાઈ છે અને અમે અહીંયા ખાવડામાં રહીએ છીએ અમારો કામ છે માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ જે લોકો અહીંયા ટ્રેડિશનલ વાપરે છે એ વસ્તુ આપણા ખાવા માટે લગ્નમાં જે તબાખ વાપરાય છે પછી લોટ બાંધવા માટેની કથરોટ વાપરાય છે એ અમે બનાવીએ છીએ અને એના સિવાય ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ અને મારી માતાજી છે એમનું નામ સારાબેન છે અને એ બહુ પ્રસિદ્ધ છે કારણ કે મારી માતાજી છે એ મોટી મોટી થાળીઓ બનાવે છે પ્લેટો મોટી મોટી જે આ લોટ ગુંદવાની પહેલાં આવતી હતી એ જ એવે જ પેટર્નમાં બનાવે છે અને એ પાંચથી સાત ફૂટ પાંચ ફૂટની પ્લેટો બનાવે છે અને મારી માતાજી છે એમને દેવીલ્યા પુરસ્કાર પણ મળેલો છે એમપી ગવર્મેન્ટ દ્વારા અને જે ડિઝાઇન કરે છે એ પણ હાથથી કરે છે પોતે અને જે મારી ઘરેથી છે એને પણ મારી માએ શીખવાડ્યું છે ડિઝાઇન અને અમારું જે કામ છે એ એક કુદરતની આપેલી એક બક્ષિસ છે કારણ કે અમે આ કામ અમારા ગામમાં લગભગ અમારી સત્યાવીસથી અઠ્યાવીસ કુટુંબ છે પરિવાર છે પણ એ બધા લોકો મૂકી દીધો છે કામ કારણ કે આટલા સુધી ચાલુ રાખવો આ બહુ મુશ્કેલ છે એમનું કારણ એ છે કે એમાં જે અમે કામ કરીએ છીએ કારણ કે એ લોકો પહેલે માલધારી વાપરતા હતા આજુબાજુના ગામડાઓના બધા લોકલ એરિયામાં વાપરતા હતા લોટ માટે કથળટ વાપરતા હતા પાણી માટે માટકા માટલા વાપરતા હતા અન્ય ચીજો વાપરતા હતા લગ્નમાં તો અમુક એમાંથી હવે અમુક ચીજો જ લોકો વાપરે છે જે આપણા મૂર્તિઓમાં વાપરાતી માટલીઓ જેને બારસ કહેવાય એ લોકો લે છે પછી એના સિવાય જે આપણા લગ્ન પ્રસંગમાં વાપરે છે ગળી કોસાડી એ પછી ચોરી એ લોકો હજી સુધી પણ લે છે મા માટલી છે પછી જન્માષ્ટમીની જન્માષ્ટમીની માટલી છે એ હજી પણ લોકો લે છે અને અમારી જે આ કલા છે એને અમારા જે પરિવારો કરતા હતા એ બધું મૂકી દીધું એમ કારણ કે એ લોકો એટલા માટે મૂકી દીધું કે એને જે આપણા એમાંથી કાંઈ બેલેન્સ બચતી નથી જે અમે બનાવી રાખીએ વસ્તુ અને એ એ વસ્તુ બનાવી રાખીએ અને એમાં એવું છે કે કોઈ લેવાવાળા આવે અમે આ માટી ગુંદી માટીને આ લોટની તરા ગુંદી ગુંદી કરીને એમાંથી આકાર આપી ચાકડા ઉપર ચાકડા ઉપર આકાર આપી પછી હાથથી એમને ફિનિશિંગ કરીએ પછી ભઠ્ઠી મેં પકાવીએ પકાવીને અમે રાખીએ અને કદાચ કોઈ આવે લેવાવાળો તો અમને બે પૈસા મળે નકા એવું નહીં કે કન્ટિન્યુર ક્યાંથી ઓર્ડર મળતો રહે તો ચાલ્યા કરે પણ એમાં ઓર્ડર કાંઈ મળતો નથી એટલે અમારા પરિવાર બધા એ લોકો મેન મેનથ થોડું કામ કરી કરતા હતા પણ એ મૂકી દીધો એના ત્રાસના લીધે બરાબર અત્યારે તમારી પાસે ખાસ કઈ કઈ વસ્તુઓની ડિમાન્ડ રહે છે અને કેવા વ્યક્તિઓ તમારી પાસે અહીંયા મુલાકાત લેવા આવે છે હા તો એ બધું તમને એ જણાવું છું કે અત્યારે જો અમારો કામ છે એ અમે બધી અલગ અલગ નવી નવી વસ્તુઓ બનાવીએ છીએ પ્લેટ છે લેમ્પ છે કેન્ડલ છે પછી ચાના કપ છે ટીપોટ છે કેટલી છે માટીની પછી પ્લેટો છે વાટકા છે અને એમાં એસકી સ્પીકર મોબાઈલ વગાડવા માટે હમણાં હું એક ડિઝાઇન કાઢી છે એ પણ હમણાં જ લોકડાઉનમાં હું આ મગજ વિચારીને બનાવ્યું છે એમાં આપણે મોબાઈલ રાખીને વગાડીએ તો એકદમ અવાજ બહુ સરસ અવાજ આવે છે અને ડીજી જેવો અવાજ નીકળે છે એમાંથી અને એમની માંગ પણ છે લોકો એમને પસંદ પણ કરે છે એ લઈ જાય છે તો જે એ અમારી કલા છે એમાં જે તમે ડિઝાઇન જોઈ રહ્યા છો એક આપણા વ્હાઇટ કલર છે ને એક કાળો કલર છે અને એક લાલ છે એ અમારો નેચરલ કલર છે અને એક કુદરતી કલર છે એમાં કંઈ એવો ઝેર જેવો કે એવો અસર રહેતો નથી કારણ કે અમારી જે માટી લઈ આવીએ એ માટીને તૈયાર કરી પછી એમને ડિઝાઇન બનાવી અને પછી ભઠ્ઠીમાં નાખીએ ભઠ્ઠીમાં જ્યારે એમને નવથી સાડા નવસો ડિગ્રી ટેમ્પરેચર મળે ત્યારે એ પાકી જતું હોય છે પછી પાકી જાય એટલે પછી એમાં આપણે જમી શકીએ અને એ બહુ આપણા એકદમ હેવી થઈ જાય છે એવા એ એમાંથી આપણે ખાવા પીવામાં પણ વાપરી શકાય અને આપણે એમાં જો ખાઈએ આપણે તો એ શરીર માટે બહુ તંદુરસ્ત હોય છે કારણ કે માટીમાં જે આજ આજ સુધી જે વાપરે છે એમને કાંઈ ડાયાબિટીસ નથી થઈ કોઈ બીમારી નથી થઈ તે આજ પણ ઘણું બધું એવો એમના ડૉક્ટર એક છે એ પણ ડાયાબિટીસનું ડૉક્ટર છે એ પણ એના ઉપર રિસર્ચ કર્યો છે જે આપણા એક સાઉથમાં જે આજે પણ મંદિર છે ત્યાં એક પ્રસાદ છે એ માટીના વાસણમાં બને છે અને એ વાસણને એ માટીના વાસણમાંથી પ્રસાદ લઈ ખીચડી ડાળ લઈ અને એનું જે એણે રિપોર્ટ કરાવ્યો અને રિસર્ચ માટે મોકલ્યો ત્યારે એ જ બહાર આવ્યું કે આ માટી છે એમાંથી એમાં ખાવાથી આ બીમારી નીકળી જાય છે અને ડાયાબિટીસ દૂર થઈ જાય છે મારું નામ છે સારાબેન ને ખાવડાના ગામના રહેવાસી છે અહીંયા અમે પછી આ માટીનું કામ અમે કરીએ છીએ તો બધા લોકો જોવા માટે પણ આવે છે અહીંયા અને ક્યારથી અમારું નામ પાદરું થયું એ અમને ખબર નથી ક્યારથી થયો પણ અમે આ હાકુસાઈ ભાઈ છે એના જોડે ગયા હતા કામ માટે તો એણે અમને કામનું ત્યાં ઉદયપુરમાં કામ જોઈ પછી ઇન્દિરા ગાંધીને ઘરે અમને બોલાવ્યું તો ત્યાં સારા સાડા ત્રણ મહિના અમે કામ કર્યું એના જોડે અને પછી એ કે કે હવે આ કામ અમે કઈ એવું કામ કરી શકશો તમે અમે કીધું હા સાહેબ અમે કરી શકશું પછી કે જન્મથી કરીને મૃત્યુ તક કામ કરવું છે તમને પછી અમે જન્મથી કરી જો જન્મમાં શું હોય ટોપો બોપો હોય એ બનાવ્યો પછી જીવનમાં શું હોય એ પછી જીવનના વાસણો બનાવ્યા કે તાવડી ને ચૂલો ને પાણીની હેલ ને માં દહીંની ડોણી ને એ બધું બનાવ્યું પછી કે લગ્નમાં શું હોય પછી ઘડી કોસાળી એ અમે બનાવી પછી કે તમારો મીરતીમાં શું હોય પછી બાર બારશિયા મિર્તિમાં એ બનાવ્યા અમે એના બાદ હું કામ કરીને સાડા ત્રણ મહિના તક ત્યાં કામ કર્યું અમે ને આ લોકો જે બહારથી આવે છે એ લોકો આ છે હમણાં જો હીરોની આવી હતી ને એ પણ અહીંયા આવી હતી અમારા પાસે માલ લેવા હીરોની પણ આવી હતી ને બહારના જો મોટા મોટા લોકો છે એ પણ આવે છે અહીંયા અમારે ઘરે સામાન જુએ પછી લે ને આપણે જો કામનું જો છે આ વર્ષો પહેલાં અમે કામ કરી રહ્યા છે અમને પોતાને ખબર નથી કે ક્યાંથી કામ ચાલુ થયો છે ક્યાં બંધ થશે એ અમને ખબર નથી કે હજી અમારું કામ ચાલે છે જો માણસો આવે તો ચાલે પણ ના આવે તો ના ચાલે તમે હમણાં તો આ વસ્તુની માંગ એ સ્પીકર ચાલે છે હા એ સ્પીકર ચાલે છે ને ઘણા વધારેથી વધારે એક સ્પીકર ને બીજું છે ને રસોડાનું સામાન એ વધારે ચાલે છે

તો એને બીજું બનાવીને છે આ હીરોની આવી હતી મેળામાં એ પણ અહીંયાથી લઈ ગઈ છે અને પેલા એક હીરો આવ્યો હતો એનું નામ ન બતાવ્યું અમને પણ આ રબારી જ કપડાં પહેરીને અહીંયા આવ્યો હતો અમારે ઘરે એને સમાન લીધું મેં કીધું ભાઈ તમારું નામ શું કે એ કે મારું નામ નથી બેન કે પણ શું કામ મેં કીધું નામ નથી તો કે હું નામ નહીં કહું તમને કે મારું નામ જ નથી કે એવી રીતના કરીને લઈ ગયો અત્યારે તમને કઈ કઈ જગ્યાએથી ઓર્ડર આવે છે હમણાં તો અમદાવાદનો ઓર્ડર છે અને એક મેળો પણ અમદાવાદમાં છે ને અમદાવાદથી છે અને પછી બેંગ્લોરનું એક ઓર્ડર બેંગ્લોરનું છે અને મુંબઈનું આ તો એ અમે માલ એને આપી દીધું